હવે તમને એક સરસ મજા
જ જલેબીનો જ એને કેવી રીતે બોલાય જ અવાજ ધીમો પડે જ હોઠ દ્વારા એ બોલાય છે જ અંદરથી ગળામાંથી તમારું ગળામાં ધ્રુજારી થાય છે એ છે જ એવો જ આ છે જ જ જબલાનો જ તમે જો તમે બોલો ત્યારે તમને ખબર પડશે જ્યારે જ બોલો છો ને ત્યારે તમારા ગળાની અંદર વધારે ધ્રુજારી થાય છે અને જ જ છે એ ઘેરો અવાજથી બોલાય છે એટલે એને બોલાય છે જ જ જ ડ ડ ડ વખતે તમારી જીભ તમારા તાળવા પર પછડાય અને પાછી આવે છે ડ તો ડ ને એવી રીતે બોલાય છે હવે જોજો આ જે ડ છે ને એવો જ આ છે ડ ડ ડ બોલો ત્યારે તમારી જીભ દાંતને અડી અને પાછી આવે છે અને એને તમે હળવેથી બોલી શકો છો ડ પેલો બોલો આપણે ડ જેનો અવાજ ઘેરો છે અને આ ડ હવે જોજો આ છે ટ ટ ને પણ તમારી જી એ તાળવા પર અડી પછડાઈને પાછી આવે છે ટ અને ગળામાંથી અવાજ નીકળે છે ટ ટ બોલતી વખતે તમારો અવાજ થોડો ઘેરો બને છે એને કહેવાય ટ ટ ને આવી રીતે બોલાય હવે એવો જ આ ટ તલવારનો ટ ટ બોલતી વખતે તમારી જી દાંત સાથે અથડાય અને પાછી આવે છે અને એનો અવાજ ધીરો પડે છે ટ માં તમારે જોરથી બોલવાનો અવાજ આવે છે અને ટ હળવેથી બોલાય છે ટ ટ ગ ગણપતિનો ગ ગ માં તમારી જીભનો ઉપયોગ થતો નથી દાંતને પણ જીભ અડતી નથી પણ જ્યારે તમે ગ બોલો છો ને ત્યારે તમારા ગળામાંથી એનો અવાજ આવે છે ગ ગ ગળાથી બોલાય છે આ ગ એવો જ ગ જેવો જ આ ગ ગ ગની જેમ જ જીભનો ઉપયોગ થતો નથી પણ એને ગ બોલીએ એમ જ ઘ બોલાય છે પણ એનો અવાજ તમારો ઘેરો થાય છે ગ ઘ ઘ બોલતી વખતે અવાજ તમારો ઘેરો થાય છે અને ગળામાં ધ્રુજારી થાય છે આ છે ઘ હવે જોજો હા હવે એક સરખા મૂળાક્ષર છે કે જે એક જ સરખી રીતે બોલાય છે લ લ લ બોલતી વખતે તમારી જીભ દાંત સાથે પછડાય અને પાછી આવે છે લ પણ એ બહુ ધીરી રીતે બોલાય છે લ લ બોલતી વખતે તમારો અવાજ ધીરો થતો નથી લ દાંતને અડતી નથી પણ તમારી જીભ છે અંદર વળાંક લે છે બોલતી વખતે અળમાં તમારી જીભ અંદર વળાંક લે છે ત્યારે તમે આ અળ બોલી શકો છો આ અળ એવો જ આ છે અણ ફેનનો અણ એ બોલતી વખતે પણ તમે અણ બોલો છો ને ત્યારે જીભ તો વળાંક લે જ છે પણ સાથે સાથે તમારા નાકનો પણ અવાજ આવે છે નાકનો પણ અવાજ આવે છે બોલી જોજો અણ અણ બોલતી વખતે તમારા અંદર નાકનો પણ અવાજ આવે છે આ બોલાય છે અણ હવે ફરીવાર આપણે બધા મૂળાક્ષર ફરીવાર બોલીશું જ ઝ ડ ટ ટ
એ તમે જ્યારે આવશો ને ત્યારે તમને એ ગોઠવી અને તમને મૂળાક્ષર કરતા શીખવીશું. બરાબર છે? હવે જો આપણે મૂળાક્ષરને લખતા શીખીશું, ઘૂંટતા શીખીશું અને કેવી રીતે લખાય છે એ હું તમને બતાવું છું. ટપકા જોતા જવાના અને લખતું જવાનું. ટપકા જોતા 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 અર્ધગોળ બનાવવાનું, પછી મોટું પેટ કાઢવાનું અને પછી પાછું અર્ધગોળ બનાવવાનું. તો આ બન્યો ટપ. હવે એવી જ રીતે પાછળથી પાછું અર્ધગોળ બનાવવાનું. ટપકા જોતા જોતા પછી મોટું પેટ કાઢી ફરી પાછું અર્ધગોળ બનાવ્યું. તો આ શું બન્યું? ડ. આગળથી અર્ધગોળ બનાવો તો ડ બને અને પાછળથી અર્ધગોળ બનાવો તો ડ બને. એવી જ રીતે પહેલા અર્ધગોળ બનાવ્યું, પછી નાનું ગોળ બનાવ્યું, ફરી અર્ધગોળ બનાવ્યું. ટપકા જોડતા જવાનું છે અને પછી એને દાદાજીની લાકડી સાથે જોડી દેવાનું છે. તો આ બન્યો ઘ. દાદાજીની લાકડી સાથે જોડ્યું એટલે બન્યો ઘ. હવે જોજો, ફરી પાછું અર્ધગોળ બનાવ્યું, ધીમે ધીમે ટપકા જોડતા જોડતા બનાવવાનું છે. હા, અર્ધગોળ બનાવ્યું, પછી ગોળ બનાવ્યું, ફરી પાછું અર્ધગોળ બનાવ્યું અને એને નાની દાદાજીની લાકડી સાથે જોડી દેવાનું છે. નાની દાદાજીની લાકડી જોડીએ એટલે બની જાય ધ. મોટી દાદાજીની લાકડી સાથે જોડો તો ઘ બને અને નાની દાદાજીની લાકડી સાથે જોડો તો ધ બને. હવે જોજો, અર્ધગોળ બનાવ્યું, ટપકા જોડતા જોડતા મોટું પેટ કાઢી અને ફરી પાછું નાનું અર્ધગોળ બનાવ્યું તો ડ બન્યું. ડ તો આપણે શીખી ગયા હે ને. હવે જોજો, એ ડમાં આડી સેજ નાની લીટી બનાવવાની એટલે આ બની ગયો ક. હવે જોજો, ફરી અર્ધગોળ બનાવ્યું, ફરી પાછું મોટું પેટ કરી અને ફરી પાછું અર્ધગોળ બનાવ્યું, પછી એને ગોળ કરીને નાની દાદાજીની લાકડી નીચે કરી. આ શું બન્યું? ક બન્યો? નહીં, ક નથી બન્યો. દોરે નીચે દાદાજીની લાકડી કરીને હવે ફરી પાછી આડી લીટી દોરી દેવાની. તો આ બન્યો ફ. ક ફ. હવે જોજો, નાનું ગોળ બનાવવાનું, ટપકા જોડતા જોડતા ધીમે ધીમે ટપકા જોડતા જવાના, પછી પાછું નાનું અર્ધગોળ બનાવ્યું અને નીચે ધીમે ધીમે લઈ આવ્યા. હવે જોજો, એને દાદાજીની લાકડી સાથે જોડી દેવાનું એટલે બની ગયો શ. હવે જોજો, ફરી પાછું અર્ધગોળ બનાવ્યું, પછી પાછું ગોળ બનાવ્યું અને પછી પાછી નીચે અર્ધગોળ બનાવીને નીચે લાવ્યા. શ બન્યો? નહીં. હવે એને નાની લાકડી સાથે જોડવાનું અને ફરી પાછું મોટી દાદાજીની લાકડી સાથે જોડી દીધું એટલે શું બન્યું? સ. શ માં ગોળ બિંદુ આવે, અહીંયા ગોળ આવે અને સ માં નાની લાકડી આવે. શ સ. હવે જોજો, અર્ધગોળ બનાવ્યું, ટપકા જોડતા જોડતા ધીમે ધીમે તમારે લખવાનું છે. પાછું અર્ધગોળ બનાવ્યું. હવે જોજો, આપણે અર્ધગોળ બનાવ્યું ને તો ડ બન્યો ને. હવે જોજો, આ અર્ધગોળ બનતા બનતા એને પાછું ગોળ બનાવી દેવાનું. પાછું વાળીને ગોળ બનાવી દો એટલે આ થઈ જાય ઠ. શું થઈ જાય? ઠ. હવે જોજો, આગળ અર્ધગોળ કર્યું, ટપકા
પછી મોટું પેટ કાઢ્યું, પછી એને પાછું વાળતા વાળતા પાછળથી મોટું ગોળ બનાવી દીધું. મોટું ગોળ બન્યું ને, આ થયો ઢ. ઢ ઠ ઢ. હવે જોજો, નાની લીટી બનાવી, ટપકા તો આપણે જોતા જ જવાના છે, ટપકા જોતા જોતા ધીમે ધીમે આપણે લખવાનું છે. નાની લીટી કરતા જવાની, ધીમે ધીમે નીચે લાવવાના. દાદાજીની રાખડી અડધી બનાવી, હવે એની સાથે મોટી દાદાજીની રાખડી જોડી દીધી, તો થઈ ગયો પ. હવે જોજો, એવી જ રીતે નાની લીટી કરી અડધો ગોળ બનાવીને મોટો જબર પેટ કાઢવાનો, અને એને પાછું વાળવાનું, અને ફરી પાછું દાદાજીની રાખડી સાથે જોડી દેવાનું, તો થઈ ગયો ય. પ છે એ પાતળો પાતળો, અને ય છે જાડો પાડો. પ ય. હવે જોજો, નાની લીટી કરી ધીમે 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 ટપકા જોતા જોતા નીચે લાવ્યા, ફરી પાછી આપણે ગોળ બનાવવાનું, ઉપર લઈને ગોળ બનાવી અને પાછી લીટી કરવાની, પછી એને દાદાજીની લાકડી સાથે જોડી દેવાનું, તો આ બની જાય ખ. એવી જ રીતે અડધો ગોળ બનાવ્યો, પાછું ઉપર લઈ ગયા, એને ઉપર ગોળ બનાવ્યું, પછી પાછી નાની લાકડી બનાવી અને એને દાદાની લાકડી સાથે જોડી દીધું, તો શું બની ગયું? બ. જો ટ ડ ક ધ ક ફ શ સ ઠ ધ પ ય ખ બ. બરાબર, તમે આવી રીતે લખતા શીખ્યા ને, તો તમારે ઘરે ખાનાવાળી નોટ તમને આપીશું, અને તમે જ્યારે સ્કૂલમાં આવો ને, ત્યારે તમે અમને એ ખાનાવાળી નોટ તમારે આપી, અને અમે તમને લખવા આપીએ, એ તમારે લખવાનું છે. હવે બીજું કે આપણા વાર, વારના નામ કેટલા છે એ હું તમને જણાવીશ. આપણા વારના નામ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, એમ આપણા વારના સાત નામ છે. સાત વાર છે આપણા મહિનામાં, આપણા વાર સાત છે. ફરી વાર બોલીશું આપણે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. રવિવારે શું હોય છે? રજા. રવિવારની રજા હોય છે, બરાબર ને? આ છે આપણા સાત વાર. વાલી મિત્રો, આપણા આ સમયમાં આપણને અંગ્રેજી માધ્યમનો બહુ જ ક્રેઝ છે. આપણને એમ થાય છે કે આપણું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે, પણ આપણી માતૃભાષા એ તો આપણી માતૃભાષા છે, અને આપણી માતૃભાષાના તોલે કોઈ આવી શકતું નથી. માટે આપણી માતૃભાષા એ શ્રેષ્ઠ ભાષા છે.